શાસન વિશે હવે અભ્યાસ કરીએ તો કે સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું હતું, કેમાં? તો કે જાગીરમાં, ત્યારબાદ જેને ઇકતા કહેવામાં આવતું. આ જાગીરમાં જેને વહેંચવામાં આવે તેને ઇકતા નામ આપવામાં આવે, ઇકતા કહેવામાં આવતું. આ ઇકતાનો વડો ઇકતેદાર કે મુક્તિ કહેવાતો હતો. મિત્રો, આમાં શબ્દ એટલા અઘરા આપ્યા છે, ઘણા નામ પણ એટલા બધા અઘરા છે. એટલે મિત્રો, વિડીયોને આખો પૂરો કરી અને ટેક્સ્ટબુકમાંથી આખો પાઠ એકવાર વાંચી લેજો અને વંચાઈ જાય, પછી એકાદ દિવસ પછી ફરી પાછો આખો વિડીયોને જોઈ લેજો. એટલે મિત્રો, નામ થોડાક મગજમાં ધીમે ધીમે ફિટ થવાનું શરૂ થઈ જાય. પછી સ્વાધ્યાય પોતી તમારા સ્કૂલમાં હાલતી હોય તો સ્વાધ્યાય પોતી, બીજું કાંઈ મટીરિયલ હાલતું હોય તો બીજું કાંઈ મટીરિયલ વાંચવાનું, તેમાંથી પ્રશ્ન જવાબ જ હોય. એટલે મેં તો આટલી વસ્તુ 3 વાર આખું રિવિઝન થઈ ગયું છે, એટલે પ્રશ્ન જવાબમાં અમુક નામોને યાદ રાખવા સહેલા પડી જશે. એટલે મેં તો જરૂરથી એકવાર હજી વિડીયો જોઈ લેજો, અને એની પહેલાં હજી આના પછી વિડીયો જોવો, એની પહેલાં એકવાર ટેક્સ્ટબુકમાંથી પાઠ વાંચવો ખૂબ જ અગત્યનો છે. એટલે પાઠ વાંચી લેજો. જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું હતું. જમીન મહેસૂલ એટલે શું? તો કે જે પ્રજા હોય એ જમીનમાં કાંઈ પણ વસ્તુ વાવે એટલે એમાંથી મહેસૂલ ઉઘરાવવામાં આવે. આ જમીન મહેસૂલ એકત્ર કરવાનું તેમનું કામ હતું, અને સુલતાનને જરૂર પડીએ ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું હતું. એટલે સુલતાનને જ્યારે મદદ જરૂર હોય ત્યારે લશ્કર પૂરું આ લોકો પાડતા હતા, લશ્કરી મદદ કરતા હતા એમ. જોકે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી અને ઇકતેદારો પણ નિયંત્રણ આપવામાં આવેલ છે. હવે જોઈએ સ્થાનિક શાસન. તો કે પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા. પ્રાંત હોય એના પછીના જે એકમો એટલે કે ભાગ હોય એને જિલ્લા અને તાલુકામાં અલગ અલગ વહેંચવામાં આવતા હતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા હતા. જિલ્લામાં જે વેચવામાં આવે તેને શીખ કહેવાય અને તાલુકાના જે હોય તેને પરગણા કહેવામાં આવતા હતા. ગામનો વહીવટ મુખી કે મુકદમ કરતો તેને પરવારી અને કારકુન મદદ કરતા હતા. જે વહીવટ કોણ કરતો? તો કે મુખી. મુખી શબ્દ તો યાદ રહી જાય, મુકદમ શબ્દ યાદ રાખવો પડે. આ મુકદમ કરતો હતો અને તેને મદદ કોણ કરતા? તો કે પરવારી અને કારકુન મદદ કરતા હતા. એના પછી આપણે જોઈ તો કે કિલ્લા અને અન્ય બાંધકામો તે સમયના જોઈ. તો કે એક તો આ કુતુબ મિનાર તમે જોઈ શકો છો, તે સમયનું મહત્વનું બાંધકામ કહી શકાય. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીમાં સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. મિત્રો, સ્થાપત્યોના નિર્માણની શરૂઆત ત્યારે થઈ. કેના સ્થાપત્યોના? તો કે ઇસ્લામિક શૈલીના સ્થાપત્યો. હો, ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોની ત્યારે નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ ત્યારે તૈયાર થઈ. એમના પછી શું છે? જોજો, કુતુબદ્દીન ઐબકના શાસકમાં દિલ્હીમાં કુવત ઇલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. કોના શાસકમાં? કુતુબદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કઈ નામની મસ્જિદ? તો કે કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. અને ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત હોય તો એ છે કુતુબ મિનાર. કુતુબ મિનાર વિશે લગભગ બધાને ખબર હોય. કુતુબદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો હતો. તેના અવસાદ બાદ બાકીનું કામ ઇલ્તુતમિશે પૂર્ણ કરાવ્યું હતું. મિત્રો, જે આ કુતુબ મિનાર છે એનો માત્ર એક જ જે માળ છે તે કુતુબદ્દીન ઐબકના સમયમાં બનાવવામાં આવ્યો હતો. બાકીની આખી ઇમારત તો કે ઇલ્તુતમિશે પછી પૂર્ણ કરાવી હતી, એટલે કે આખી બનીને રેડી ઇલ્તુતમિશના સમયમાં પૂરી થઈ હતી. ફિરોજ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો, એટલે કે રિનોવેશન કરાવ્યું તેમ પણ આપણે કહી શકાય. કુતુબદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત હોય તો ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ, જે અજમેરમાં આવેલી છે. નામ શું? ઢાઈ દિનકા ઝોપડા. આ નામની મસ્જિદ છે એ અજમેરમાં આવેલી છે, તે બંધાવી હતી. અને ઇલ્તુતમિશના સમયમાં હોજ એ શમી ઈદગાહ અને જુમ્મા મસ્જિદનો સમાવેશ પણ કરી શકાય
છેલ્લગત એટલે આ બધી વસ્તુ પણ બનાવી. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલા અલ્લાય દરવાજા નામનો પ્રવેશદ્વાર, નામ શું હતું? તો કે અલ્લાય દરવાજા. આ અલ્લાય દરવાજા નામનો પ્રવેશદ્વાર, સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તથા હોજ એ ખાસનો સમાવેશ થાય છે. અને આ મિત્રો તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા છે. ઓલા નગરોના ઉપર નામ છે, એ નગરો વસાવવામાં આવ્યા. ફરી પાછા નગરોના નામ જોઈ લઈએ તો કે તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૈનપુર, ફિરોજપુર, ફતેહબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાયો, બગીચાઓ વગેરેનું પણ નિર્માણ થયું છે. કેનું ફરી પાછું જોઈ લઈએ તો કે ઘણા બધા કિલ્લાઓ એટલે ખ્યાલ હોય, મસ્જિદો એટલે પણ ખ્યાલ હોય, તળાવો એટલે ખ્યાલ હોય, મહેલો એટલે ખ્યાલ હોય, સ્નાનાગાર એટલે કે જાહેર સ્નાનાગાર, નાવાની જગ્યા હોય તે ખ્યાલ હોય, મકબરાઓ એટલે કે જૂનાગઢમાં આવેલો મકબરો, સર્ચ મારજો જૂનાગઢનો મકબરો ગૂગલમાં એટલે બતાવશે એવા મકબરાઓ, પુલો એટલે પુલ એટલે ખ્યાલ હોય, સરાયો સર્ચ મારજો ગૂગલમાં સરાયો એટલે ચિત્ર આવશે, અને બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઢની મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. ખાસ સર્ચ મારજો મિત્રો જૂનાગઢનો મકબરો. વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન 1206-1290 દરમિયાન તુઘલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો આરંભ થયો. દિલ્હી સલ્તનત હતું તેના વિઘટનની પ્રક્રિયાનો આરંભ થયો. એક વસ્તુ કહેવાની ભૂલાઈ ગઈ છે, કહી દઉં મિત્રો, તમારે એક સારી કોમેન્ટ બોક્સમાં કરવાની છે. વિડીયોને લાઈક કરો. દિવસ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. ક્યુ વંશ? તો કે સૈયદ વંશ અને લવ દિવસ દરમિયાન આ જે પ્રક્રિયા છે ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી ગઈ, એટલે કે વણસી જવી એટલે કે બગડી ગઈ. અને આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, અને જેમાં વિજયનગર, બહમની, મારવા, મેવાડ, બંગાળ, જૈનપુર વગેરેનો સમાવેશ થાય છે. તે બધાને સ્વતંત્ર કરી દીધા. અહીં આપણે વિજયનગર અને બહમીના રાજ્ય વિશે થોડીક વાત કરીએ. તો કે મિત્રો હરિહરાય અને બુકારાય નામના બે ભાઈઓ. કોને? તો કે હરિહરાય અને બુકારાય આ નામના બે ભાઈઓ છે. એને ઈસવીસન 1336માં 1336 ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી. કઈ નદી? તુંગભદ્રા નામની નદી તેમના કિનારે રાજ્યની રાજધાની બનાવી અને વિજયનગર સામ્રાજ્યનો તેમણે પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેના ગુરુસ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાતું હતું. કયું નગર? તો કે વિદ્યાનગર. કેના નામ ઉપરથી? તો કે તેમના ગુરુનું નામ હતું સ્વામી વિદ્યારણ્ય, એમના નામ ઉપરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું હતું. અને પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતા કારણે વિજયનગર તરીકેની ઓળખ આપ્યું. તેમના જે લશ્કરો હતા તેમના મિત્રો એમની સફળતાના નામ ઉપરથી વિજયનગર, વિજય થાય એવું નગર વિજયનગર નામ આપ્યું. અને હરિહરરાય અને બુકારાય સંગમ વંશના રાજા હતા. વંશ? તો કે સંગમ વંશ, જેમ કે જૂનાગઢનો છેલ્લો શાસક હતો બાબી વંશનો રાજા હતો, આમાં જેમ સંગમ વંશ છે તેમાં બાબી વંશનો રાજા હતો મિત્રો, જેમનું નામ હતું મોહમ્મદ ખાન પઠાણ ત્રીજા નંબરનો રાજા હતો. મિત્રો આમાં એવા નંબર આમાં આવ્યા નથી. જોજો, વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવંડુ વિશે શાસન કર્યું. અરવંડુ વંશે શાસન કર્યું. હરિહરરાય પ્રથમ, જો આવ્યું પ્રથમ, અને બુકારાયે નાના રાજ્યોને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. નાના રાજ્યો હતા તેમને સામ્રાજ્ય બનવા માટે મોટા મહત્વનું યોગદાન આપ્યું. અને સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું હતું. કેનું? તો કે સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. કૃષ્ણદેવરાયનો